સમાચારમાં આગળ વાત કરીએ તો જીટીયુની ઓફલાઇન પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે એક જાન્યુઆરીથી આ પરીક્ષા શરૂ થશે જીટીયુની ઓફલાઇન પરીક્ષા પ્રથમ તબક્કામાં એમઇ એમબીએ એમસી અને બીપીએચઆ આર્મની પરીક્ષા લેવામાં આવશે જ્યારે પંદર જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે બીજા તબક્કામાં ડિપ્લોમા અને યુજીની પરીક્ષાઓ લેવામાં આવશે જ્યારે પચીસ જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે જે જાહેર થઈ ગઈ છે કઈ તારીખ થી કયા કોર્સિસ ની પરીક્ષા પહેલા શરૂ થઈ રહી છે અને કયા પ્રકારનું નું આયોજન જીટીયુ દ્વારા જે એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ પ્રકારે એનું એક સેમિસ્ટર પૂરું થયું છે અને પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે અત્યારે ઓફલાઈન પરીક્ષા લેવાની છે પહેલી જાન્યુઆરીથી પહેલા તબક્કાની પરીક્ષાઓ શરૂ થશે એમાં બધા જ માસ્ટર્સ કોર્સ એટલે કે એમઈ એમફાર્મ એમબીએ એમસીએ અને બીફાર્મ આની પરીક્ષાઓ લેવાશે આ તબક્કો પૂરો થયા પછી બીજા તબક્કામાં બાકીની જે ડિપ્લોમા અને અંડર ગ્રેજ્યુએટની પરીક્ષાઓ લેવામાં આવશે પંદરમી જાન્યુઆરી પછી બીજો તબક્કો શરૂ થશે અને પચીસ જાન્યુઆરી પછી ત્રીજો તબક્કો શરૂ થશે આમ ત્રણ તબક્કામાં ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે સર એક ક્લાસમાં બેઠક વ્યવસ્થા કયા પ્રકારની રહેશે કેટલા લોકોને બેસવામાં આવશે અમે એડવાઇઝરી આપી દીધી છે બધા જ પ્રિન્સિપાલ એના માટે જવાબદાર રહેશે વિદ્યાર્થીઓને પણ એડવાઇઝરી આપી છે કે પોતે પાણીની બોટલ ટ્રાન્સપરન્ટ બોટલ લઈને આવી શકશે નાની સેનિટાઈઝરની પણ ટ્રાન્સપરન્ટ બોટલ લઈને આવી શકશે માસ્ક પહેરીને આવવાનું રહેશે જ્યારે જે સેન્ટર ઉપર છે એ તમામ ક્લાસરૂમોને સેનિટાઈઝ કરવામાં આવશે વિદ્યાર્થીઓ એક કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે એનું પણ થર્મલ વેરીફિકેશન થશે અને ત્યાર પછી વિદ્યાર્થીને અંદર ક્લાસમાં બેસવા દેવામાં આવશે બધા જ જે સુપરવાઇઝરો હશે એને પણ એનું મેડિકલ ચેકઅપ કરેલું હશે એ જોવામાં આવશે અને એ પણ સેનિટાઈઝ જે કંઈ નિયમો એસઓપી છે એ પ્રકારેનું એનું એઓ પણ પાલન કરવાનું રહેશે